विद्यार्थी मित्रों, आज आप धोरण 8 में विज्ञान में चैप्टर नंबर 7 विषय अभ्यास करीशू। चैप्टर नंबर 7 है वनस्पति अने प्राणीओनु संरक्षण, के वनस्पति अने प्राणीओनु रक्षण केवी रीते करवू, तेना उपर असर करता परिबळो सेना द्वारा थाय छे तेना विषे आपणे अभ्यास करीशू। तो पहेलो मुद्दो छे आपणे जोई लेवी के 7.1 वन नाबूदी अने तेना कारणों, के वन नाबूदी अने तेना कारणों के कया कारण द्वारा वन नाबूदी थाय छे। वन नाबूदी एटले शुं, के वनस्पतिओ जंगलोनो विनाश ए वन नाबूदीना कारणों छे, के जुदा जुदा कारणों द्वारा वन नाबूदी थाय छे तेना विषे आपणे जोवी। अपने पृथ्वी पर विविध प्रकारनी वनस्पतिओ तेमज प्राणीओ जोवा मळे छे, તે માનવ જાતિને ટકી રહેવા તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે, કે તે વનસ્પતિ અને પ્રાણીઓ માનવ જાતિને ટકી રહેવા માટે એટલે કે જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે। આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। શું કીધું છે કે તેના અસ્તિત્વ માટે એટલે કે તેને રહેવા માટે, પ્રાણી અને વનસ્પતિને રહેવા માટે, કે વન નાબૂદી એક સમસ્યા એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદીનો અર્થ છે એ છે કે વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરો, જે જગ્યાએ જંગલો અથવા તો વૃક્ષો છે એ વૃક્ષોને કાપી અને તે જમીનનો કોઈ પણ બીજી જગ્યાએ ઉપયોગ કરવો, ઘર બનાવવા માટે, કારખાના ઉદ્યોગ સ્થાપવા માટે જે જમીનનો ઉપયોગ કરવામાં આવે છે, જે વૃક્ષોને કાપી તેને વન નાબૂદી કહેવામાં આવે છે। વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે। વનમાં છે તે વૃક્ષોને કાપવામાં આવે છે એનો પાછળનો હેતુ શું હોય છે, તો કે જમીન પ્રાપ્ત કરવા માટે, તો કે શા માટે ઉપયોગ, તો કે પહેલો મુદ્દો છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, એટલે કે જે જંગલનો વિસ્તાર છે તેમાંથી વૃક્ષોને કાપી અને તેમાંથી ખેતીવાડી માટેની જમીન પ્રાપ્ત કરવી, આવા કારણોથી માણસો વન નાબૂદી કરવામાં આવે છે। બીજું છે ઘર તેમજ કારખાનું નિર્માણ કરવું, કોઈ પણ જગ્યાએ વૃક્ષો અથવા જંગલ હોય તો વૃક્ષો કાપીને ઘર અથવા તો કારખાના બનાવવા માટે ઉપયોગ કરવામાં, એટલા માટે વન નાબૂદી કરવામાં આવે છે। ત્રીજો મુદ્દો છે લાકડા, શું કીધું, લાકડાનો ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટેનો ઉપયોગ। હવે એવા કારણો પણ હોય કે વૃક્ષો કાપી તેમાંથી પ્રાપ્ત થતું લાકડું છે તે ફર્નિચરમાં અથવા તો બળતણ માટે ઉપયોગમાં આવે, તેવા કારણોથી પણ વન નાબૂદી કરવામાં આવે છે। એના પછી તો કે દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે। હવે આગળના જે આપણે ત્રણ કારણો જોઈએ આવડા બાળકો, તે બધા કારણો કેવા હતા, કે માનવ સર્જિત હતા, તે માનવ દ્વારા કરવામાં આવે છે। જ્યારે આપણને જે કીધું છે કે દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી, એ કુદરતી જે માનવ દ્વારા થતા નથી। દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગવી, અચાનક જે આગ લાગે તેને દાવાનળ કહેવામાં આવે છે। ભયંકર દુષ્કાળ, દુષ્કાળ પડે તો પણ વન નાબૂદીના કારણો, શું કીધું, વન નાબૂદીના કારણો ઉદ્ભવે છે। એટલા માટે આપણને કીધું છે કે દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ એ કુદરતી વન નાબૂદીના કારણો છે, કે જે માનવ દ્વારા થતા નથી, કુદરતી છે। એન પછીનો મુદ્દો જોઈએ વન નાબૂદીના પરિણામ, કે વન નાબૂદી થવાના પરિણામ એના દ્વારા શું શું થઈ શકે, તો કે પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો, તેમજ યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે। શું કીધું છે કે વન નાબૂદી કરવામાં આવે તો પૃથ્વી પરના તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, કે પ્રદૂષણ પણ વધે છે અને પૃથ્વી પરનું તાપમાનમાં પણ વધારો થાય છે। પૃથ્વીના તાપમાનમાં વધારો, કે આપણને ખબર છે કે વૃક્ષો કાપવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિજનમાં જે રૂપાંતર થાય તે થતું નથી, અને કાર્બન ડાયોક્સાઇડ છે તે પરાવર્તિત ઉષ્માને પકડી રાખે છે, એટલે કે જે પૃથ્વી ઉપરથી પરાવર્તિત ઉષ્મા જે પરાવર્તન થાય તે પૃથ્વીની સપાટી પર જળવાઈ રહે છે, એટલે કે પૃથ્વીનું તાપમાનમાં પણ વધારો થાય છે, તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે। જો કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય, વૃક્ષો છે શું કરે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, જ્યારે આપણે છીએ
વખતે શ્વાસોશ્વાસની ક્રિયામાં શું લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. હવે જો વૃક્ષો કાપવામાં આવે તો જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તેનું ઓક્સિજનમાં રૂપાંતર થશે નહીં. એના કારણે કીધું તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. પછી કીધું છે ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. એટલે કે જે પ્રકૃતિ એટલે કે જે સંતુલન જળવાઈ રહેવું પડે તાપમાનનું વાતાવરણમાં, તે તાપમાનમાં શું થાય? સંતુલનમાં પ્રભાવ, એટલે કે સંતુલન જળવાઈ રહેતું નથી. પ્રોફેસર અહમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જો આપણે છઠ્ઠા ધોરણમાં અથવા તો સાતમા ધોરણમાં જોઈ ગયા હતા કે પ્રોફેસર અહમદે જે જંગલની મુલાકાત લીધી હતી, આપણે સાતમા ધોરણમાં પાઠ આવતો હતો, તો એમાં શું કીધું હતું? જો વનનાબૂદી આમનામ સતત ચાલતી રહે છે તો ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે અને વરસાદમાં પણ શું થશે? ઘટાડો જોવા મળશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના પણ વધી જાય છે. બીજું કીધું છે પૂર આવવાની સંભાવના અને દુષ્કાળ પડવાની પણ સંભાવનામાં આફતો આવે છે. તો આપણે જોયું કે દુષ્કાળ જેવી કુદરતી આફતો, તો કે વરસાદમાં પણ શું થશે? ઘટાડો. આપણે કીધું કે વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય, વરસાદ ન પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ એટલે કે આફતો ઊભી થાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી હોય છે. હવે શું કીધું? વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. હવે જો વૃક્ષો તે કાપવામાં આવે તો જે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી વપરાતો હતો અને જે ઓક્સિજનમાં રૂપાંતર થતું હતું તે થશે ને, એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. આપણે કીધું ને કે જે વાતાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હતો તેમાં શું થાય છે? વૃક્ષો કપવાના કારણે ઘટાડો થશે. ઘટાડો થવાથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હતો એ ઉપયોગ થશે નહીં. એના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે. જેમણે કીધું ને કે જે પરાવર્તિત કિરણો, જે સૂર્યપ્રકાશના કિરણો જે આવે છે અને જમીન સાથે અથડે અને પરાવર્તિત થાય છે, તે કિરણોને પોતે શોષી લે છે, એટલે કે ઉપર જતા રોકે છે. એના કારણે પૃથ્વી પરનું તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે, એટલે કે તેની માત્રામાં વધારો. વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે, એટલે કે પૃથ્વી પરનું તાપમાન વધવા લાગે છે. પૃથ્વીના તાપમાનમાં વધવાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે. કે આપણે આવ્યું હતું છઠ્ઠા ધોરણમાં જળચક્ર વિશે, તો કે એનું પણ સંતુલન શું થાય છે? ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. એના કારણે શું થાય છે કે વરસાદ ઓછો પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. ભૂમિના ગુણધર્મો શું કીધું? ભૂમિના ગુણધર્મો પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. ભૂમિના જે ગુણધર્મો છે તેમાં પરિવર્તન આવે છે. પહેલાં જેવી જમીનો રહેતી એનું મુખ્ય કારણ છે વન નાબૂદી. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનમાં ધોવાણ અટકાવે છે. આપણે આવ્યું હતું બરોબર કે જમીનનું ધોવાણ છે વૃક્ષ છે તે કેવી રીતે અટકાવે છે? તો કોઈ પણ જગ્યાએથી પાણી વહેતું હોય, તો કે કોઈ પણ જગ્યાએ વૃક્ષો હોય તો ત્યાંની જમીન છે તે વૃક્ષ સાથે ઝઘડી રહેશે, એટલે કે જલ્દીથી તેઓ જમીનનું ઉપરનું પડથી ધોવાઈ જશે ને. એના કારણે શું થાય? જમીનનું ધોવાણ પણ અટકે છે. પરંતુ વનનાબૂદીના કારણે જમીનનું ધોવાણ પણ થાય છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટાડવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. શું કીધું? ભૂમિ પર જેમ જેમ વૃક્ષોની માત્રા એટલે કે વૃક્ષો જેમ જેમ ઘટશે તેમ જમીનનું ધોવાણ વધતું જશે. જમીનનું ધોવાણ થતું જાય એટલે શું કીધું? ભૂમિનું ઉપરનું પડ એટલે કે સ્તર દૂર થવાથી નીચેના સખત પથ્થરોના સ્તર દેખાય છે. ઉપર જે કાળી માટી ફળદ્રુપ્ત જમીન હોય
માટે ધોવાણ થવાના કારણે ઉપરની જમીનનું ધોવાણ થઈ જાય, એટલે કે નીચે જમીનની નીચેના ભાગમાં જે પથ્થર જેવો સખત ભાગ છે, પથ્થર જેવી જમીન, તે દેખાવાની શરૂ થઈ જાય છે, જેનાથી ભૂમિના સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો, જે ખાતર જેવું જે ફળદ્રુપ્ત જમીન છે તે શું થઈ જાય, ધોવાઈ જાય છે અને તેમાં ઘટાડો જોવા મળે છે, તથા તેની ફળદ્રુપ્તમાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ્ત ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે. શું કીધું છે કે ઉપરની જે કાળી માટી છે તે શું થઈ જાય છે, ધોવાઈ જાય છે અને નીચેના સખત પથ્થરો આપણને જોવા મળશે. એટલે કે ધીમે ધીમે ફળદ્રુપ્ત જમીન છે તે ધોવાઈ જાય છે અને ભૂમિ છે તે રણ જેવા વિસ્તારમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. એટલે કે જમીનની અંદર જે જળ ક્ષમતા છે કે જે જળ અંદર પાણીની પાણી છે જમીનની અંદર ઉતરે છે, બરાબર, કોઈ પણ જગ્યાએ વૃક્ષો હોય તો પાણી છે ઝડપથી વહે છે નહીં, ધીમે ધીમે વહે તો શું થાય, પાણી છે જમીનમાં ઉતરશે, જમીનમાં પાણી ઉતરે એટલે શું થાય, ભૂમિએ જળ સંગ્રહમાં વધારો થાય. એટલે કે આ વૃક્ષો કાપવાના કારણે ભૂમિમાં જળ સંગ્રહમાં પણ ઘટાડો જોવા મળે છે, તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશની ક્રિયામાં અસર ઊભી થાય છે. કાળી માટી છે તેમાં સહેલાઈથી પાણી છે નીચે ઉતરી જાય ત્યારે જમીન ધોવાઈ જાય અને સખત ભૂમિ આપણને દેખાય એટલે કે પથ્થરો જેવું દેખાય, તો તેમાં સહેલાઈથી પાણી છે અંદર નીચે ઉતરી શકશે નહીં. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. આ વન નાબૂદી છે તે ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, તેનું બંધારણ, તેના ઉપર પણ અસર કરે છે. પોષક તત્વ છે તેનું શું થાય, ધોવાઈ જાય, અથવા તો જમીન ધોવાણ થાય તો પોષક તત્વ છે એ શું થાય, જતા રહે, એના કારણે જમીનના અન્ય ગુણધર્મોમાં પણ તે અસર કરે છે. ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. વનમાંથી શું, કોઈ પણ વનસ્પતિ, ઔષધિ તરીકે લાકડું, કોઈ પણ અન્ય ઘણી બાબતો આપણને છે, વન છે એટલે કે જંગલો છે, તે એમાંથી આપણને અમુક ઉત્પાદનો મળે છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો સામનો કરવો પડશે. જો આમના વૃક્ષો કાપતા રહીશું તો શું આપણે આ જે વસ્તુ જે પ્રાપ્ત થાય છે તેની ઉણપ આવશે, એટલે કે તે આપણને પૂરતા પ્રમાણમાં મળશે નહીં. આગળનો મુદ્દો આપણે 7.2 પ્રવૃત્તિ છે કે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ, તે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું.